નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 ઠેસાથી કાપડ સુધી એમાં આગળ વધુ અભ્યાસ કરીએ. તો મિત્રો, ગયા ભાગમાં આપણે જે ઉન મેળવવા માટે ઘેટાઓની પસંદ કેવી રીતે કરતા એ સમજી ગયા અને ભારતીય ઘેટાઓની પ્રજાતિ વિશે જાણી ગયા. ચલો મિત્રો, હવે જોઈએ કે ઘેટાઓનું પાલન તો કરવામાં આવે છે, એમ સંવર્ધન તો કરવામાં આવે છે, પણ ઉન મેળવવા માટે સૌથી પહેલું કામ શું? તો કે એ જે રૂવાટી છે એ રૂવાટીમાંથી આપણે રેસા બનાવવા અને રેસામાંથી આપણે કાપડ તૈયાર કરવું, બરાબર. એમાંથી તાંતરા બનાવવા, તાંતરામાંથી કાપડ તૈયાર થશે. તો પહેલાં તો આપણે જે રૂવાટી મળે છે તો એના માટે પહેલાં ઘેટાની જરૂર પડે. તો ઘેટા વિશે આપણે જોઈ લીધું કે કેવા ઘેટાઓની પસંદગી કરવામાં આવે છે. હવે જોઈએ કે રૂવાટી કેવી રીતે મેળવવી છે અને રૂવાટીમાંથી આપણે તાંતરા કેવી રીતે બનાવવી છે, બરાબર. તો રૂવાટીની રેસા, તો કે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ઊનના તાંતરામાં રૂપાંતર થવાની પ્રક્રિયા. મિત્રો, આના અલગ અલગ સોપાનો છે, તો આપણે સોપાનો જોઈએ. મિત્રો, આપણે સ્વેટર ગૂંથવા માટે, મોજા બનાવવા માટે, કોઈપણ કપડાં ઊનમાંથી બનાવવા હોય તેને ગૂંથવા માટે આવા તાંતરાઓની જરૂર પડતી હોય છે, ઊનના દોરાની જરૂર પડતી હોય છે, એટલે કે તાંતરા. તો આપણે એ બનાવીશું કેવી રીતે? તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે જે ઘેટાઓનું સંવર્ધન કર્યું છે, સુવાળી રૂવાટી ધરાવતા ઘેટાઓનું, એ ઘેટાઓના શરીર પરથી જ્યારે એમના વાળનો જથ્થો વધી જાય છે ને, રૂવાટીનો જથ્થો, ત્યારે રૂવાટીને કાઢવામાં આવે છે, બરાબર. તો એ ઘેટાઓના શરીર પરથી રૂવાટીને ઉતારવામાં આવે છે. જેમ તમે તમારા માથાના વાળ કે પછી શેવિંગ કરો છો, એના માટે કેવું મશીન વાપરો છો, ટ્રીમર ટાઈપ, ટ્રીમર વાપરો છો કે નહીં? બસ એ ટાઈપનું મશીન અહીંયા એ વાળ કાઢવા માટે, એના વાળ ઉતારવા માટે વપરાતું હોય છે, જે આ મશીનો આવે છે. તો એ જે વાળ ઉતારવાની પ્રક્રિયા છે ને, સોપાન બનની અંદર શું હતું કે ઘેટાઓની જે રૂવાટી છે, રૂવાટી ઉતારવાની પ્રક્રિયા, જેને મિત્રો આપણે કાતરણી કહીએ છીએ. એટલે પહેલું જે સોપાન કઈ પદ્ધતિનું છે, કઈ પ્રક્રિયાનું છે, તો કાતરણી. કાતરણી એટલે શું? તો ઘેટાના શરીર પરથી રૂવાટી ઉતારવાની ક્રિયા, જેને આપણે કાતરણી કહીએ છીએ. મિત્રો, ત્યારબાદ છે જે રૂવાટી ભેગી કરી, એ રૂવાટીને મોટી ટાંકીમાં નાખી અને એને બરાબર એને ઘસવામાં આવે છે અને ધોવામાં આવે છે. એમાંથી મેલ, ધૂળ, ચીકાશ બધું દૂર કરવામાં આવે છે અને આ ક્રિયાને મિત્રો ઘસવાની ક્રિયા કહેવાય છે. તો આની અંદર જે રૂવાટી છે એ રૂવાટીનું મેલ, એમાંથી ધૂળ, એની ચીકાશ દૂર કરવામાં આવે છે. પાણીના ટાંકી, મોટી ટાંકીમાં પાણી નાખીને અને એની અંદર બધી રૂવાટી નાખવામાં આવે છે અને એમાંથી રૂવાટીનો મેલ હોય કે ધૂળ હોય, ધૂળ ચોટ્યું, કેટલા ખરાબના વાળ એટલે રૂવાટી ખરાબ ન હોય છે, ત્યાં ફરતા હોય, વેસતા હોય, ઉડતા હોય, એટલા માટે તો એમાંની જે મેલ છે, ધૂળ છે, ટીકાશ છે, બધાને દૂર કરવામાં આવે છે. મિત્રો, આ ધૂળ થઈ ગયા પછી ચોખ્ખી ચોખ્ખી રૂવાટી આપણને મળે છે અને એ રૂવાટી ત્યારબાદ કારખાનામાં જાય છે. કારખાનામાં રૂવાટીના જે રેસાઓ છે ને, રેસાઓને અનુરૂપ, એટલે કે પોતને અનુરૂપ રેસાઓને અલગ કરવામાં આવે છે કે કેવા પ્રકારનો પોત જોઈએ છે, એટલે કે કાપડ જોઈએ છે, એના આધારે રેસાઓને અલગ કરવામાં આવે છે, એની વહેંચણી કરવામાં આવે છે, એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે ત્રીજું સોપાન થાય છે મિત્રો વર્ગીકરણ. ફરીથી પહેલું સોપાન કાતરણી, એટલે કે વાળ ઉતારવા, ત્યારબાદ ઘસવા, એટલે કે વાળની સાફ સફાઈ કરવી, ત્યારબાદ વર્ગીકરણ, એ વાળને કારખાનામાં મૂકીને એને અલગ અલગ એને ડિસ્ટ્રીબ્યુટ કરવા, મતલબ કે એનું વર્ગીકરણ કરવું, બરાબર, જુદા જુદા ભૂખ માટે. ત્યારબાદ મિત્રો, એના પછીનું સોપાન છે કે વર્ગીકરણ કર્યા પછી એની અંદરથી નાના નાના રૂવાટીવાળા તંતુઓ હોય છે, જેને આપણે બર કહીએ છીએ. નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને કહેવાય છે બર. આ બરને વાળમાંથી કાઢવામાં આવે છે, બરાબર, તેને ફરીથી ધોવામાં આવે છે, તેને ઘસવામાં આવે છે, ઘસવામાં આવે છે, ધોવામાં આવે છે, ત્યારબાદ એને સૂકવવામાં આવે છે. તો એટલે નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બર કહેવાય છે, બરને કાઢી દેવામાં આવે છે અને રેસા પર ફરીથી પ્રક્રિયા કરી, ઘસવાની પ્રક્રિયા કરી અને સૂકવવામાં આવે છે. અને મિત્રો, સૂક્યા પછી તમને મળે છે ને, એ ઉન, ઉનના કાપડ બનાવવા માટે તૈયાર છે તેવું કહેવાય છે. મિત્રો, પછી આ તૈયાર થયેલા ઉનને
જુદા જુદા રંગોમાં રંગવામાં આવે છે. કારણ શું? કારણ કે ઘેટા વખાણ છે એની રૂવાટી મિત્રો સફેદ કથ્થઈ ક્યાં તો કાળા રંગની જ હોય છે. તો એ જુદા જુદા રંગ માટે આપણે એને રંગીએ છીએ એટલે એને રંગવામાં આવે છે. અને એવા રંગેલા કાપડમાંથી એવા રંગેલા ઊનમાંથી જુદા જુદા રંગના કોટ તૈયાર કરવામાં આવે છે અને જે આપણે પહેરીએ છીએ, રાઈટ. ચલો મિત્રો આગળ જોઈએ સોપાન નંબર 6. એટલે ખ્યાલ આવે સોપાન નંબર 5 કયો, તો કે એને રંગવું. ઊનને રંગવું, એ છે ઊન તૈયાર થયું છે ને પર કાઢ્યા પછી એ ઊનને રંગવું. ચલો મિત્રો તમને ખબર હોય કે સુવાટી કેવી હોય, વાંકી વાંકી હોય એટલે કે કરલી હોય, રાઈટ. જેમ આપણા વાંકમાં કરલી હોય છે એ પ્રમાણે રૂવાટી કરલી હોય છે. તો એને પહેલાં તો સીધી કરવામાં આવે છે, બરાબર. રંગ્યા પછી સોપાન નંબર 6 કે એમાંથી દોરા બનાવવા. કોણ પાસેમાંથી? એ રંગેલું જે ઊન છે ને ઊનમાંથી ઊનના દોરા બનાવવા. તો મિત્રો એ દોરા બનાવવા માટે પહેલાં તો એ ઊનને સીધું કરવામાં આવે છે, એને ઓળવવામાં આવે છે મશીનો દ્વારા.